પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજ ઉપર, તેને લઈને સતત વિરોધ જોવા મળી રહ્યો છે. બેઠકોનો દોર છે તે પણ ચાલી રહ્યો છે. અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજની બેઠક યોજાશે. પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોનું કહેવું છે કે બંધ ઓફિસમાં માફી નહીં પરંતુ જાહેરમાં માફી માંગવી જોઈએ. આગામી રણનીતિ અંગે ક્ષત્રિય સમાજની બેઠક છે તે પણ મળી રહી છે અને આગામી સમયમાં આંદોલનની તેઓ ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું પણ ઈ નતા હેઠ્યા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો. તો પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજની બેઠક પણ મળી રહી છે. પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ હજુ પણ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલ છે. તો આજ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે. જયેશ, પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં સતત નારાજગી વ્યાપી છે. આજે ગોતા ખાતે બેઠક મળી રહી છે. આ બેઠકમાં ખાસ શું ચર્ચા કરવામાં આવી છે, શું રણનીતિ તેમની રહેવાની છે? જે ચોક્કસથી જે પ્રકારે છે તે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું એક નિવેદન છે તે સામે આવ્યું હતું અને ત્યારબાદથી જ આ વિવાદ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે, જેમાં રાજપૂત સમાજ સાથે કરની સેના છે તે પણ વિરોધ છે તે નોંધાવી રહી છે. પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં છે તે અત્યારે રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે રાજકોટમાં એ પ્રકારની વાતો છે તે પણ વહેતી થઈ છે કે બીજેપી તૂટશે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. એ પ્રકારના સૂત્રોચ્ચાર છે તે રાજકોટમાં સતત જોવા મળી રહ્યા છે. વચ્ચે હવે ભાજપ છે તે ડેમેજ કંટ્રોલ માટે લાગ્યું છે. સીઆર પાટીલ છે તે આજે રાજકોટ પહોંચ્યા છે, ત્યાં પણ તેઓ જે સમાજના આગેવાનો છે તેમની સાથે બેઠક કરવાના છે. એ પહેલાં રૂપાલા એક વિડીયો મારફતે છે તે રાજપૂત સમાજની માફી માંગી ચૂક્યા છે, પરંતુ રાજપૂત સમાજ છે તે માગણી કરી રહ્યું છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે અથવા તો જાહેરમાં છે તે રૂપાલા આવી અને માફી માંગે. આ તમામ બાબતો અત્યારે ચાલી રહી છે, એવામાં ગઈકાલે ચૂંટણી પંચમાં પણ એક ફરિયાદ છે તે કરવામાં આવી છે, જે ફરિયાદને ગંભીરતાથી લઈને ચૂંટણી પંચે રાજકોટના જે કલેક્ટર છે તેમની પાસેથી એક રિપોર્ટ છે તે પણ માગવામાં આવ્યો છે. ત્યારે સીઆર પાટીલ છે તે આજે રાજકોટ પહોંચ્યા છે અને ત્યાં પણ તેઓ રાજપૂત સમાજના આગેવાનો સાથે છે તે બેઠક કરવાના છે. ત્યારે આ સમગ્ર મામલે કાચું ન કપાય એ માટે એક જે ધારાસભ્ય છે સૌરાષ્ટ્રના રાજપૂત સમાજમાંથી આવે છે તેમને પણ જવાબદારી છે તે સોંપવામાં આવી છે કે સમગ્ર મામલે રાજપૂત સમાજ સાથે બેઠકો કરી અને જે વિવાદ છે તેનો અંત કરવામાં આવે તે માટે ગોંડલના જે ધારાસભ્ય છે તેમના પતિ છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. અને ત્યારે અત્યારે એક બેઠક છે તે અમદાવાદના ગોતા ખાતે પણ મળી રહી છે કે જ્યાં રાજપૂત સમાજનું લોકો છે તે એકત્રિત થયા છે. ત્યારે રાજપૂત સમાજના જે તમામ સંગઠનો છે અથવા તો જે સ્વયંભૂ કાર્યકર્તાઓ છે તે તમામને આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે અને અત્યારે એક બેઠક છે તે મળી રહી છે. બેઠક બાદ પોતાનું વલણ છે તે સ્પષ્ટ કરવામાં આવશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જે ચૂંટણી આવી રહી છે અને એવામાં કેન્દ્રીય મંત્રી રૂપાલા છે તેમને રાજકોટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તેને લઈને પહેલાંથી વિરોધ છે તે નાના પાયે ચાલી રહ્યો હતો, પરંતુ જે પ્રકારે રાજપૂત સમાજને લઈને રૂપાલાએ નિવેદન આપ્યું અને ત્યારબાદથી આ વિવાદ છે તે વધુ ચગ્યો છે. પરંતુ ભાજપ છે તે હાલ આ સમગ્ર મામલે અત્યારે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રાજપૂત સમાજ છે તે માંગ કરી રહ્યું છે કે રૂપાલા સાર્વજનિક રીતે જાહેરમાં આવી અને માફી માંગે અથવા તો ભાજપ છે તેમની ટિકિટ છે તે કેન્સલ કરે. એટલા માટે હવે ભાજપ માટે પણ અત્યારે જે સ્થિતિ છે તે કફોડી બની છે, કારણ કે ડેમેજ કંટ્રોલ છે તે નથી થઈ રહ્યું, જેને કારણે ખુદ પ્રદેશ અધ્યક્ષને આજે રાજકોટ છે તે પહોંચવું પડ્યું છે અને તેઓ પણ આજે એક બેઠક છે તે કરવા જઈ રહ્યા છે. એ પહેલાં અત્યારે અમદાવાદ ખાતે પણ એક બેઠક છે તે મળી રહી છે. જી આભાર જયેશ સમગ્ર જાણકારી માટે. તો બીજું